દીવ ખાતે શ્રી ભૂતેશ્વર વ્યાયામશાળા ધોગલા દ્વારા 75મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. દીવના ગોગલા ખાતે ભૂતેશ્વર વ્યાયામશાળા દ્વારા 75મા સ્થાપના દિવસ સિલ્વર જ્યુબલીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલાના પટેલ જીવણભાઈ સવાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ કાપડિયા દ્વારા તેઓને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે અન્ય ઉપસ્થિત મહાનુભાવોનું પણ સંસ્થાના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના વરિષ્ઠ સભ્ય દેવજીભાઈ વીરા ફૂલબારિયા દ્વારા શાબ્દિક સ્વાગત અને સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ભૂતેશ્વર વ્યાયામશાળાની સ્થાપના સંસ્થાના સ્થાપક નથુભાઈ રાઘવ, રામ ગોવિંદ ઢાપા અને પાંચા ગોવિંદ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ કરવાનો, બાળકોમાં શિષ્ટ કેળવાય તેમજ બાળકો અનુશાસિત બુદ્ધ જીવન જીવતા શીખે તે માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. વધુમાં સંસ્થાના યુવાનોનું દીવ પ્રશાસન દ્વારા આયોજિત રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંતર્ગત બેન્ડ સાથે માર્ચ પાસ્ટમાં વિશેષ આકર્ષણ રહ્યું છે. આ સાથે સંસ્થાના સભ્ય મહેન્દ્રભાઈ બાવલના વિશેષ નેતૃત્વમાં સંસ્થાએ 50 થી 60 જુદા જુદા કેમ્પો ગુજરાતમાં કર્યા અને સારી એવી નામના મેળવી છે. આજે 75મા સ્થાપના દિવસ એટલે કે સિલ્વર જ્યુબલી સમારોહ પ્રસંગે સંસ્થાના 4 સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા, જેમાં સાકરભાઈ રામ, શાંતિલાલ હળમત, પ્રવીણ કાનજી અને કનૈયાલાલ રામજી ઢાપાને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સાર ઉડાડીને શ્રીફળ અને સ્મૃતિચિહ્ન ભેટ આપીને સન્માનિત કરાયા. આજના ખાસ પ્રસંગે સંસ્થાના બાળકો દ્વારા લેઝિમની 2 પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી, જેમાં બાળકો દ્વારા સોનગઢ લેઝિમ અને ઘાટી લેઝિમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શ્રી ભૂતેશ્વર વ્યાયામશાળાના બાળકોએ મહારાષ્ટ્રની પ્રમુખ કલા લેઝિમને વર્ષોથી જણાવી રાખી છે. સાથે બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભૂખ્યા પક્ષી અને કોથરા દોડની રમત પણ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિજેતા બાળકોને કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ ગોગલાના પટેલ જીવનભાઈ સવાઈ તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના સભ્ય સાકરભાઈ હળમત ચૌહાણ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને જમનાદાસ કેડિયા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. મીનાક્ષી ગઢવી, ZSTV દીપ.